અનેક વિસ્તારોમાંથી દારૂ મળી આવે છે. બુટલેગરો યેનકેન પ્રકારે કોઈ ન કઈ રીતે વિદેશી દારૂ રાજ્યમાં ઘુસાડવા માટે અવનવા પહેતરાજમાં આવે છે. આ વખતે વાપી ટાઉન પોલીસની ટીમે એક ટેન્કર 7.20 લાખનો દારૂ ઝડપી પાડ્યો. ડીઝલ પેટ્રોલના ટેન્કરની અંદરથી ચોરખાના બનાવેલા હતા, જેના મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરવામાં આવ્યો હતો. વલસાડ પાસે આવેલા સંઘ પ્રદેશ દમણમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠલવાય છે. પોલીસ કુલ 10 લાખના મુદ્દામાં સાથે એક આરોપીની ધરપકડ કરી ચૂકી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ વિદેશી દારૂ દમણથી સુરતના કામરેજ લઈ જવાતો હતો. તો જે રીતે આટલી મોટી પ્રમાણમાં જે દારૂનો જથ્થો જોઈ શકાય છે કે ટેન્કરના છુપા ખાનામાં કઈ રીતે છુપાવવામાં આવ્યો હતો, અને 10 લાખનો આ મુદ્દા માલ છે, તે સાથે આ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે. સુરતથી આ કન્સાઇનમેન્ટ જઈ રહ્યું હતું, જોઈ શકો છો જે રીતે કામરેજમાં લઈ જવાતું હતું અને તે દરમિયાન આ રીતે તેને ઝડપી લેવામાં આવ્યો છે. કઈ રીતે અલગ અલગ પેત્રા અજમાવીને દારૂની હેરાફેરી કરવામાં આવે છે. એમાં જનરલી પોલીસ ચેકિંગમાં હોય ત્યારે ટેન્કર નીકળે તો જનરલી ટેન્કરમાં ડીઝલ કે પેટ્રોલ હશે જે જરૂરિયાતવાળી જગ્યાએ સમયસર પહોંચી જાય, એટલે એનો દુરુપયોગ કરી અને આ લોકો હવે ટેન્કરમાં પણ વિદેશી દારૂ મોકલવાની કિમી અપનાવેલો છે. જે રીતે અવનવા પેત્રા અજમાવતા, પરંતુ પોલીસ પણ અત્યારે સતર્ક બની ગઈ છે. દમણથી સુરત લવાતો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડી લેવામાં આવ્યો છે.